मुझे तो समझ ही नहीं आता हेल्थ इंश्योरेंस काम कैसे करता है। कंपनियों के नियमों की ही इतनी लंबी लिस्ट होती है कि कौन इतना पड़ेगा। 24 घंटे हॉस्पिटल में भर्ती रहेंगे तब जाके हेल्थ इंश्योरेंस का क्लेम मिलेगा। पता नहीं इसमें क्या क्या कवर होता है और क्या नहीं, मेरे तो समझ से परे है। मैंने एजेंट से पूछा था तो वो बता रहा था कि इलाज के टाइम पर कुछ पैसे मुझे भी पे करने होंगे और पता नहीं क्या क्या बता रहा था। बहुत कंफ्यूजन है। બધાની ખબર છે વીમો જરૂરી છે, પરંતુ તેને સમજવાનું એટલું મુશ્કેલ થઈ જાય છે કે લોકો વીમો ખરીદવાથી દૂર ભાગે છે। ભારતની કુલ વસ્તીના 40% પાસે હેલ્થ વીમો નથી। વીમો ન ખરીદવા પાછળ મોંઘુ પ્રીમિયમ તો એક કારણ છે જ, સાથે સાથે કોમ્પ્લેક્સ વીમા પ્રોજેક્ટ પણ કન્ઝ્યુમરની મૂંઝવણ વધારી રહી છે। વીમા એગ્રીગેટર અને બ્રોકર પોલિસી બજારનો કન્ઝ્યુમર સર્વે હાઉ ઇન્ડિયા બાયસ ઇન્સ્યોરન્સ જણાવે છે કે દેશમાં 19% લોકોએ એટલા માટે વીમો નથી લીધો કારણ કે તે તેને જટિલ લાગે છે। 24% તેને ખરીદવાને ઝંઝટ માને છે અને 26% લોકો વીમાની ઘણી બધી પ્રોજેક્ટથી કન્ફ્યુઝ થઈ જાય છે। लेकिन अगर कोई चीज़ें हमें लगता है कि कॉम्प्लिकेटेड है या हमें समझ में नहीं आती है तो बिल्कुल आपको पूछना चाहिए। स्पेशली फाइनेंशियल प्रोडक्ट्स के बारे में आपको एक्सपर्ट आपके पास होना ही चाहिए। आपका फाइनेंशियल एडवाइज़र है या आपके फैमिली से कोई जुड़े हुए एजेंट है तो उनके थ्रू लीजिए। उनको राइट सवाल पूछिए। जब आप प्रपोजल फॉर्म भर रहे हैं तो तभी भी आप सही सवाल अपने जो उसमें पूछे हैं उसके आंसर्स भी आप सही तरीके से दीजिए विदाउट हाइडिंग एनीथिंग। तो उससे क्या होगा कि ये जो कॉम्प्लेक्सिटीज आपको लगती है तो स्टेप बाय स्टेप जो है वो आगे आपको पता चल जाएगा कि और क्या सवाल हो सकते हैं और क्या डिटेलिंग आपको पता चलनी चाहिए। बिकॉज वो छोटे अक्षरों में लिखा होता है तो हमको लगता है कि वो कॉम्प्लेक्स है। बेसिक इंग्लिश आजकल तो रीजनल लैंग्वेजेस में भी आजकल पॉलिसी वर्डिंग्स और ब्रोशर्स आते हैं, तो मेरे हिसाब से कॉम्प्लेक्सिटी एक रीज़न नहीं बनना चाहिए जिससे आप हेल्थ इंश्योरेंस से दूर रह रहे हो। હેલ્થ વીમાના બજારમાં રોજે રોજ નવી પોલિસી લોન્ચ થઈ રહી છે। દરેક પોલિસીમાં ઢગલો ફીચર્સ હોય છે, ત્યારે યોગ્ય પોલિસીને પસંદ કરવી સરળ નથી હોતી। હેલ્થ વીમો ખરીદતા પહેલા તેના ફીચર્સના ચેકલિસ્ટને સમજી લેશો તો તમને યોગ્ય વીમો શોર્ટલિસ્ટ કરવામાં મદદ મળશે। તો હવે એ જાણી લો કે આ ચેકલિસ્ટમાં શું શું સામેલ હોય છે। સૌથી પહેલા ચેક કરી લો કે હેલ્થ વીમામાં ઓપીડી કવર સામેલ છે કે નહીં। ઓપીડી એટલે કે આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ, જેમાં ડોક્ટર કન્સલ્ટેશન સામેલ હોય છે અને તેના માટે હોસ્પિટલમાં એડમિશનની જરૂરિયાત નથી હોતી, પરંતુ ડોક્ટરની ફીસ, સ્પેશિયાલિસ્ટને મળવા માટે 2 કે 3 વખત હોસ્પિટલ જવું પડે છે અને તેમાં ઘણીવાર એવા ટેસ્ટ પણ સામેલ હોય છે કે જે હોસ્પિટલમાં કરવામાં આવે છે। 1-2 લાખ રૂપિયાથી ઓછી કવરવાળી હેલ્થ પોલિસીમાં ઓપીડી હેઠળ હોસ્પિટલમાં ચેકઅપના ખર્ચને સામેલ કરવામાં નથી આવતો। આવામાં લોકો વિચારે છે કે ઓપીડીનો ખર્ચ કવર નથી થઈ રહ્યો તો આ વીમાને શું કામ ખરીદવો। ધ્યાન રાખો, જો ઓપીડી કવર તમે લેવા માંગો છો તો હેલ્થ વીમાનું કવર મોટું રાખવું પડશે। 3 લાખથી વધુના સમ ઇન્શ્યોરવાળા વીમામાં જ ઓપીડી કવર મળે છે। આ અંગે માહિતી ન હોવાને કારણે લોકો હેલ્થ વીમો ખરીદવાથી દૂર ભાગે છે। હેલ્થ વીમો ખરીદતા પહેલા તેમાં પ્રી એન્ડ પોસ્ટ હોસ્પિટલાઇઝેશનનો ખર્ચો સામેલ છે કે નહીં તે જાણવું પણ જરૂરી છે। आप जब पहली बार बीमार पड़े, जीपी के पास गए, नॉर्मल दवाइयाँ खाई, फिर आपने टेस्ट करवाए और फिर वापस आप डॉक्टर के पास गए और उन्होंने कहा कि आपको हॉस्पिटलाइजेशन की ज़रूरत है और फिर आप हॉस्पिटल में एडमिट हो गए, तो फर्स्ट डे ऑफ मीटिंग द डॉक्टर से लेके आज, मतलब जब आप हॉस्पिटल गए, उस पार्ट को कहते हैं प्री हॉस्पिटलाइजेशन। ठीक है, ये नंबर ऑफ डेज डिफाइंड होते हैं अंडर एवरी इंश्योरेंस कंपनी। ये अलग से लेना नहीं पड़ता है, ये डिफॉल्ट उस प्रोडक्ट के एवरी हेल्थ इंश्योरेंस के अंदर, एवरी मेडिक्लेम के अंदर ये इनबिल्ट आता है। कोई पण हेल्थ इंश्योरेंस तो एक महत्वनो फीचर छे रूम रेंट, અને તમારે ચેક કરવાનું છે કે રૂમ રેન્ટમાં કયા પ્રકારનું કેપિંગ છે। હોસ્પિટલમાં ભરતી થવા પર રૂમ રેન્ટનો મોટો ખર્ચ થાય છે। બેઝિક હેલ્થ પોલિસીમાં રૂમ રેન્ટ સમ ઇન્શ્યોર્ડના 1% હોય છે। જો 3 લાખ રૂપિયાના કવરની પોલિસી છે તો રૂમ રેન્ટ 3,000 રૂપિયા રોજના હિસાબે જ મળશે। જો વાસ્તવિક રૂમ રેન્ટ 6,000 રૂપિયા છે તો 3,000 રૂપિયા પ્રતિદિનના હિસાબે પોતાના ખિસ્સામાંથી ચૂકવવા પડશે। વીમા પોલિસીની રૂમ રેન્ટ સાથે જોડાયેલી શરતો સામાન્ય લોકોના મનમાં ગૂંચવાડો ઊભો કરે છે, જેનાથી લોકો પોલિસી ખરીદવાથી પાછા હટી જાય છે। યુ શુડ નો કે આપકા રૂમ રેન્ટ કેપિંગ કિતના હૈ और आपको आपकी एलिजिबिलिटी क्या है। सेम वे अगर आपका पब्लिक सेक्टर के अलावा
प्राइवेट लिमिटेड है, प्राइवेट का इंश्योरेंस है, जैसे ICICI, HDFC, नियम, उपा, केयर, सो मैनी, इतने सारे इंश्योरेंस कंपनीज है प्राइवेट में, आप उनका लेते हो तो उनका क्राइटेरिया अलग होता है। वो कहते, कोई कोई इंश्योरेंस कंपनी कहती है सिंगल प्राइवेट एसी रूम, तो सिंगल प्राइवेट एसी रूम में क्या एलिजिबल रहेगा आपको ये पता करना है, आपको एडमिट होने के पहले ये पता होना चाहिए। आप ऐसा नहीं कह सकते हो कि मुझे पता नहीं था, नहीं, आपने डॉक्यूमेंट, इंश्योरेंस इज अ कॉन्ट्रैक्ट, आपने कॉन्ट्रैक्ट साइन किया है, यू हैव अग्रीड द कॉन्ट्रैक्ट, दैट इज़ व्हाई इट गॉट एग्जीक्यूटेड इनटू अ पॉलिसी। इसलिए बहुत ज़रूरी है कि आपके पास कौन सा इंश्योरेंस है और उसमें आपको क्या बेनिफिट्स मिलने वाले हैं, ये ध्यान में रखिए। और हॉस्पिटलाइजेशन होते वक्त ये बिल्कुल ध्यान में रखना है। अगर मान लीजिए आपको आपको सूट रूम में रहना है, तो आपको ऐसा इंश्योरेंस लेना पड़ेगा जिसमें कोई रूम रेंट कैपिंग ही ना हो। बीजो महत्वनु फीचर छे डी केयर ट्रीटमेंट। મોટા ભાગની હેલ્થ વીમા પોલિસીઓમાં હોસ્પિટલમાં 24 કલાક ભરતી થયા બાદ જ ક્લેમ મળે છે। મોતિયાબિન, સિસ્ટ વગેરેના ઓપરેશન માટે હોસ્પિટલમાં 2-4 કલાક માટે જ ભરતી થવાની જરૂર પડે છે। કેટલીક પોલિસીઓમાં પ્રકારનું ક્લેમ નથી મળતો। આ જ રીતે તાવ વગેરે માટે પણ ભરતી થવાની જરૂર નથી પડતી। ઘણી વીમા પોલિસીઓ આવી સારવારને કવર નથી કરતી। મોટા ભાગના લોકોના આ જ પ્રકારના કેસોમાં સારવાર પર વધુ ખર્ચ થાય છે। તેથી પોલિસી લેતા પહેલા એ ચેક કરી લો કે તેમાં ડી કેર ફીચર સામેલ છે કે નહીં। જો વીમો લેતી વખતે તમે કો પેમેન્ટ ક્લોઝનો એક હિસ્સો બરાબર વાંચ્યો નથી, તો હેલ્થ વીમો હોવા છતાં તમારે ક્લેમનો એક હિસ્સો પોતાના ખિસ્સામાંથી આપવો પડી શકે છે। પ્રીમિયમ ઘટાડવા માટે હેલ્થ વીમા કંપનીઓ પોલિસીમાં કો પેમેન્ટનો ક્લોઝ ઉમેરે છે। આ ક્લોઝ અંતર્ગત પોલિસી ધારકે સારવાર બાદ બિલનો એક ભાગ પોતે ચૂકવવો પડશે। ઉદાહરણ તરીકે જો તમારી પોલિસીમાં 10% કો પેમેન્ટ ક્લોઝ છે અને હોસ્પિટલમાં દાખલ થવા માટે રૂપિયા 3 લાખનું બિલ આવ્યું છે, તો તમારે તમારા ખિસ્સામાંથી રૂપિયા 30,000 ચૂકવવા પડશે। ક્લેમ દરમિયાન પોલિસી ધારકને કો પેમેન્ટનો ક્લોઝ ખૂબ જ આકરો લાગે છે। છેલ્લી પરંતુ એક મહત્વપૂર્ણ ફીચર જે નવી પોલિસી ખરીદતી વખતે ખૂબ જ શરૂઆતમાં ઉમેરી શકાય છે, જે છે રિસ્ટોરેશનની સુવિધા। જો હેલ્થ ઇન્સ્યોરન્સ કવર 5 લાખ રૂપિયા છે અને સારવાર દરમિયાન 6 લાખ રૂપિયા ખર્ચવામાં આવે છે, તો આવી સ્થિતિમાં વીમા કંપનીઓ રિસ્ટોરેશનની સુવિધા આપે છે। આ સુવિધા હેઠળ જો સારવારમાં 5 લાખ રૂપિયાનું કવર સંપૂર્ણ રીતે ખર્ચ થઈ જાય છે, તો વીમા કંપની 5 લાખ રૂપિયાનું બીજું કવર આપે છે। આ સુવિધાને રિસ્ટોર કહેવામાં આવે છે। મોટાભાગની કંપનીઓ એક વર્ષમાં વીમાની રકમના 3 ગણા સુધી રિસ્ટોર કરવાની સુવિધા આપે છે। તમે નજીવું પ્રીમિયમ ચૂકવીને વીમા કવરને 3 ગણા સુધી વધારી શકો છો। આજકલ તો બહુ સારે ऐसे प्लेटफॉर्म्स है जो आपके सिर्फ क्वेरी सॉल्व करते हैं, आपको बाकी मतलब आपको बात करनी पड़ेगी, मतलब यू हैव टू टेक हेल्प। हेल्थ इंश्योरेंस, एनी इंश्योरेंस प्रोडक्ट कैन नॉट बी DIY बिल्कुल नहीं हो सकता है, क्योंकि जब ज़रूरत पड़ेगी तो सर्विस कौन करेगा। सो हेल्थ इंश्योरेंस जनरली हम कहते हैं कि DIY मत कीजिए, आपको एजेंट, एडवाइज़र जो भी है, आपको बिल्कुल कोई होना चाहिए जिससे आप फ़ोन उठा के बात कर सको। ऑनलाइन प्लेटफॉर्म्स के थ्रू नहीं होना चाहिए, बिकॉज आप जब भी हॉस्पिटल में हो, आपके फैमिली मेंबर को वो पॉलिसी को सर्विस करवाना है, और अगर हेल्प चाहिए तो आपकी वाइफ या आपके पेरेंट्स कॉल सेंटर पे, कॉल वेटिंग पे नहीं रहेंगे। देश में मात्र 1% लोगों पास ही कोई ने कोई प्रकार नो जनरल वीमो है। जनरल वीमो એટલે કે હેલ્થ, વાહન, અકસ્માત કે ઘરનો વીમો। આમાંથી માત્ર 0.34% લોકો પાસે સ્વાસ્થ્ય વીમો છે। વીમાની પહોંચ વધારવા માટે કંપનીઓએ તેમના ઉત્પાદનોને સરળ બનાવવાની જરૂર છે। તેથી જ મની નાઇન પર અમારો પ્રયાસ છે કે અમે વીમાની જટિલતાઓને તમારા સુધી સરળતાથી પહોંચાડીએ। હેલ્થ ઇન્સ્યોરન્સ ખરીદતા પહેલા નિરાંતના શ્વાસના આ ચેકલિસ્ટને યાદ રાખો। જો ડોક્ટરનું કન્સલ્ટેશન કવર કરવું છે તો ઓપીડી જરૂરી છે। પ્રી એન્ડ પોસ્ટ હોસ્પિટલાઇઝેશન ખર્ચા ક્લેમ કરવા છે તો આ ફીચરને સામેલ કરો। રૂમ રેન્ટ પર કોઈ કેપિંગ ન હોય, ડે કેર ટ્રીટમેન્ટ લેશો તો 24 કલાક હોસ્પિટલમાં દાખલ થયા વગરની ટ્રીટમેન્ટ કવર થશે। પ્રીમિયમ ઘટાડવા માટે કોપમેન્ટ ન લો અને રિસ્ટોરેશન લો, જેથી સમ ઇન્શ્યોર સમાપ્ત થયા પછી પણ તમે વીમાની રકમને વધારી શકો। આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે આપ મરી નાઇન ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, સાથે જ રેડ આઇકન બટન દબાવજો। એટલું જ નહીં, મરી નાઇન ગુજરાતીના ફેસબુક પેજને પણ આપ લાઇક કરી શકો છો અને ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ આપ બંનેને ફોલો કરવાનું ના ભૂલતા, કારણ કે સમજ છે તો સહજ છે।